નગરપાલિકાના સહયોગથી વૃક્ષો મૂકવામાં આવશે. અત્રે ખાસ જણાવવાનું કે ભુજ નગરપાલિકાની જૂની બોડીમાં આ કામ મંજૂર કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લામાં પ્રદૂષણનું પ્રમાણ દિવસા દિવસ વધી રહ્યું છે અને તેનું એકમાત્ર કારણ છે કચ્છ જિલ્લામાં સ્થાપવામાં આવતી ઔદ્યોગિક કંપનીઓ અને કચ્છ જિલ્લાનું વાતાવરણ દૂષિત ન થાય. અને તેમાં ખાસ કરીને વડુ મથક ભુજ શહેરની જો વાત કરવામાં આવે તો ભુજ શહેરમાં વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને વૃક્ષો વાવવા એ આપણા સૌની નૈતિક ફરજ છે. તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે સૌ લોકો આ ફરજ અદા કરવામાં ચૂકી જતા હોઈએ છીએ. તેવામાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ નગરપાલિકાને એક અરજ કરવામાં આવી કે ભુજ સ્વામિનારાયણ મંદિરની સામે આવેલા વિસ્તારમાં નગરપાલિકા દ્વારા ડિવાઈડર પર વૃક્ષારોપણ કરવામાં આવે, એ ડિવાઈડર ઉપર લાઇટ્સ પણ નવી નાખવામાં આવે. તો નગરપાલિકાની જૂની બોડી સમક્ષ આ રજૂઆત સ્વામિનારાયણના સંતો દ્વારા કરવામાં આવી હતી અને હવે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરથી માહિતી ભવન સુધી વૃક્ષો મુકાશે, જેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. તો ભુજ નગરપાલિકાની ગત બોડીમાં આ કામ મંજૂર થયું હતું તેવું વર્તમાન પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો હાલે નગરપાલિકાના સહયોગથી ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભુજ સ્વામિનારાયણ મંદિરથી માહિતી ખાતા સુધીના વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા માટેના કામની શરૂઆત કરી દેવામાં આવી છે. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ગત બોડીની અંદર માંગણી કરવામાં આવી હતી કે સ્વામિનારાયણ મંદિરની સામેની જે ડિવાઈડર છે એ મંદિર પોતાના સ્વખર્ચે ડેવલપ કરે. ગત કારોબારીએ ઠરાવ કરી હુકમની નકલ એમને મોકલાવી દીધી હતી, એમને કામગીરી ચાલુ કરી દીધી છે. મને પણ મનસ્વામીશ્રીનો ફોન આવ્યો હતો અને મેં પણ એમને યોગ્ય મદદની ખાતરી આપી છે. વૃક્ષારોપણ પણ કરવાના છે, નવી લાઇટિંગ પણ કરવાના છે અને જરૂર પડશે તે નાની મોટી ગ્રીલ પણ એ લોકો નાખવાના છે. એટલે એક સારું કામ ભુજ માટે થઈ જશે. આખો રસ્તો એક નવું આધુનિકરણ રૂપ લઈ અને ભુજની પ્રજાને મળશે. હું ભુજની જનતાને, મોટી મોટી હોટલોને, સામાજિક સંસ્થાઓને કહું છું કે આપ પણ આવું કોઈ કાર્ય કરવા માંગતી હો તો મારો કોન્ટેક્ટ કરજો. અમારી પાસે ઘણી જગ્યાએ ડિવાઈડરો, ફૂટપાથ, સાર્વજનિક ચોક છે જેને ડેવલપ કરવા જેવા છે. તો નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નથી કે અમે આ કરી શકીએ, તો આપ અમને મદદરૂપ થાવ. સૌ સાથે મળીને ભુજનો વિકાસ કરીએ.